કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું કે જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીના દુશ્મન છે નીતિન પટેલ અને આનંદીબેન પટેલ. અમારી સરકાર પણ આર્થિક આધારિત અનામત આપવા માટે જો બિલ લાવે તો અમે કાયદાકીય સલાહ લઈને અમે પણ સમર્થન આપીશું, પરંતુ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બિલ ન લાવવા માટે અને હાર્દિક પટેલના ડરના લીધે અચાનક નિર્ણયો લીધા છે. પગાર પંચે જાહેરાત કરી દીધી અને આ રાજ્ય સરકારે મતોના રાજકારણ માટે એક લોલીપોપ આપી દીધી કે કર્મચારીઓને 7મું પગાર પંચ મળી જશે. 27 માર્ચના આ જીઆર પણ કરી દેવામાં આવ્યો કે ચૂકવણું કરવામાં આવે. જાન્યુઆરી 2016થી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળવો જોઈએ. નિવૃત્ત કર્મચારી એ માત્ર પેન્શન પર જીવતો હોય છે, પેન્શન એનો મોઇન આધાર હોય છે. પગાર પંચે બધા જ પાસાઓ લઈને જ્યારે 7મું પગાર પંચ વધારી આપ્યું છે ત્યારે ગુજરાતમાં આ પેન્શનરોને 7મા પગાર પંચનો લાભ નહીં, પંચાયતના કર્મચારીઓને નહીં, બોર્ડના કર્મચારીઓને નહીં, અને નિવૃત્ત કર્મચારીઓને 7મા પગાર પંચનો પેન્શનમાં જે લાભ મળવો જોઈએ હજી સુધી મળી શક્યો નથી. એરિયર્સ ચૂકવવાનું છે. જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીનું 7મા પગાર પંચ મુજબનું એરિયર્સ ચૂકવવાનું છે. એ કર્મચારીઓને એરિયર્સ પણ મળ્યું નથી. ગુજરાત